Hi guys, how are you? Fine, I hope you are fine. Okay, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 અંદર પેપર્સ કઈ રીતનું પૂછાય છે એનું એક એક્ઝામ્પલ જોઈએ. આના પહેલાંના ઉદાહરણમાં આપણે એનું આખું પેપર સ્ટાઇલ કેવી હોય છે એ જોયું હતું, બરાબર? આના પહેલાંનો જે વિડીયો તમે કદાચ નિહાળ્યો હશે, ના નિહાળ્યો હોય તો સબસ્ક્રાઈબ વર્ક કરેલી હોય ચેનલ તો એમાં જઈને જોઈ લેજો, બરાબર? હવે આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે પેપરના અંદર પ્રશ્નો કઈ ટાઈપના આવશે, બરાબર મિત્રો? ઓકે, થોડુંક ધ્યાન આપો તો તમે પેપર સ્ટાઇલ વ્યવસ્થિત રીતે સમજી શકશો. તો સૌથી આપણે મહત્વનું છે એન્યુઅલ એક્ઝામ, વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલું સેક્શન એ ઉપર ફોકસ કરીએ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન એ. એમાં જે પહેલો પ્રશ્ન પૂછાય છે કે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. હવે મિત્રો, આમાં જે પેરેગ્રાફ પૂછાશે એ આપણા જે યુનિટ છે ને એના આધારિત હોઈ શકે છે, બધે બધા. એટલે જે સ્ટોરી આપણે સમજાવી છે એને વ્યવસ્થિત વાંચી લેજો. હું તો કહું છું કે ડાયજેસ્ટનો પણ એકવાર ઉપયોગ કરી અને દરેકે દરેક શબ્દને સમજી લેજો, તો પણ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર? હવે સૌથી પહેલા સમજવાની કોશિશ કરીએ આપણે તો જે રૂરલ એરિયા, એનું ઉત્તર પ્રદેશ નામનું ઉદાહરણ આપવામાં આવ્યું છે આપણને અહીંયા આગળ. તમે જુઓ તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. તો અહીંયા સીતાપુર ડિસ્ટ્રિક્ટના અંદર જે લાઇટનો પ્રોબ્લેમ હતો એનો પેરેગ્રાફ છે. એવું નથી કે મિત્રો આ જ પેરેગ્રાફ પૂછાશે, આવાને આવા બીજા પેરેગ્રાફ કોઈ પણ યુનિટમાંથી હશે. આ તો જસ્ટ સેમ્પલ છે. હવે એમાંથી ટોટલ સેક્શન એના અંદર તમે જુઓ, જે પહેલો પૂછાય છે એ 10 ગુણનું છે, બરાબર? તો 10 ગુણના આ રીતના પેરેગ્રાફ આપેલા હશે અને તમારે જવાબ આપવાના રહેશે, બરાબર? તો જોઈએ કેવી રીતે રહેશે. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, આ રીતે બીજો પેરેગ્રાફ હશે, ત્રીજો અને ચોથો, પછી પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવ અને 10. તો મિત્રો આ રીતે ટોટલ કહેવાય ને કે 10 માર્ક્સ, 10 ગુણનું તમારે શું પૂછાશે, રીડ ધ એક્સટ્રેક્ટ્સ, પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. એટલે આ 10માંથી 10એ 10 મેળવવા હોય તો પણ આવે, પણ જો આપણી મહેનત થોડી ઓછી હોય તો 9 માર્ક્સ તો આરામથી આવે, બરાબર મિત્રો? પણ મહેનત વ્યવસ્થિત કરવી પડે. એક વખત આખે આખી ચોપડી 3 વાર કમ્પ્લીટ કડકડાટ વાંચી જાઓ મિત્રો, તો અમારી એક ગુણ પણ ના જાય, બરાબર? આગળ જોઈએ. સેક્શન એમાં 10 ગુણનું પહેલું આ આવશે, બરાબર? હવે એના પછી બીજું શું પૂછાય છે સમજી લઈએ જરા. તો એ આવશે શોર્ટ નોટ્સ, એના ગુણભાર રહેશે 3. કેટલા રહેશે? 3, બરાબર? અહીંયા રામસિંગની પૂછી છે, બરાબર, અને બીજી છે હેલન કેલર. આ બે બી મહત્વની જ છે, પણ આના સિવાય યુનિટમાંથી જે આવતી હોય એ તૈયાર કરવાની રહેશે. એક્ઝામને આગળ જ્યારે આપણે રિવિઝન કરાવીશું એ વખતે હું તમને 7-8 જેટલી શોર્ટ નોટ આપું, એ કડકડાટ તૈયાર કરી દેજો. એના બહારની મિત્રો નહીં જ પૂછાય, એની ગેરંટી છે, બરાબર? એના માટે સૌથી મોટો તમારો પ્લસ પોઈન્ટ શું રહેશે, એના જે પોઈન્ટ્સ આપેલા છે એ, બરાબર? પોઈન્ટ્સને આધારે તમે વાક્ય રચના બનાવી બનાવીને શોર્ટ નોટ્સ પણ લખી શકો છો. પણ જો 1, 2 અને 3 વાર તમે સારી રીતે વાંચેલું હોય ને તો તમે વ્યવસ્થિત શોર્ટ નોટ લખી જ શકો છો, બરાબર? પણ એના માટે આત્મવિશ્વાસ રાખવો પડે કે હું લખી જ શકીશ, તો જ લખી શકાય પાછું, એમને એમ નથી લખાતું. ઓકે, હવે અહીંયા 3 ગુણ છે અને તમને થશે અહીંયા સર 2 પૂછી છે, પણ અહીંયા ખાસ જુઓ ઓર, એટલે પરીક્ષામાં ઉતાવળ કરવી નહીં, બંને બંને આવડતી હોય તો પણ એ બંનેમાં જે બેસ્ટ આવડતી હોય, તમે જેના અંદર બેસ્ટ પરફોર્મન્સ કરી શકતા હોય એ જ લખવી, માત્ર એક જ. ઘણીવાર આપણે શું એ ઓવર એક્સાઇટમેન્ટની અંદર એકની જગ્યાએ 2-2 લખીને આવી, 2 લખવાથી 2ના ગુણ મળતા નથી. તમે જે પણ લખી છે 2, એમાંથી એક ઉપર જે એક્ઝામિનર છે આડી લાઈન કરશે અને એક જ ચેક કરશે. લે મહેનત કરવી, પણ એવી ગોડી મહેનત બી નહીં કરવાની કે જેના કારણે
આપણું લખાણ લખાણનાર અને હાસ્યને પાત્ર બને. હવે આવશે ટ્રુ અને ફોલ્સ, ખરા ખોટા, બરાબર. તો આ રીતના 3-4 માર્ક્સનું જે ટ્રુ ફોલ્સ પૂછાય છે, અહીંયા 4 ગુણનું છે, બરાબર. તો એ પણ પાઠને આધારિત જ વાક્યો મૂકેલા હશે. જો તમે સ્ટોરીમાં વ્યવસ્થિત ધ્યાન આપેલું હશે તો તમે 100% આમાં એક માર્ક્સ પણ તમારો નહીં જાય, બરાબર. તો આમાંથી 4માંથી 4 ઓપ્ટેન તમે કરી શકો છો, બરાબર. હવે ચાલુ થાય છે સેક્શન બી. સેક્શન બી પણ સેક્શન એ જેટલો ને જેટલો જ મહત્વનો છે, બરાબર. સેક્શન બી જેના અંદર પહેલું છે રીડ ધ સ્ટાન્જા. હવે જે અહીંયા રીડ ધ સ્ટાન્જા મિત્રો પૂછાય છે, એ છે તમારે ખાસ વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું, કારણ કે આમાં 12 આવે નહીં, બરાબર. રીડ ધ સ્ટાન્જા, સ્ટાન્જા શાનું હશે મિત્રો? પોએમનું હશે, બરાબર. એટલે પોએમ જે છે, બે પોએમો બહુ મહત્વની છે, હું તમને વ્યવસ્થિત તૈયાર કરી રહીશ. એ પોએમ તમને આવડતી છે તો એના 12 પ્રશ્ન નહીં હોય, એનો ગુણભાર રહેશે 3. આમાંથી આપણે 18 ગુણ તો મેળવી શકીએ, બરાબર. એના પછી આપણે આગળ જોઈશું 16, 17 અને 18, બરાબર. આના અંદર પણ તમે જોઈ શકો છો 16, 17, 18 નંબર યાદ રાખજો, સ્ટાન્જા ઉપર મૂકેલો હશે અને 16, 17 અને 18 શું કર્યું છે, 16, 17 અને 18 કરીને જે પ્રશ્નો હશે, બરાબર, એ તમારે શાના હશે, સ્ટાન્જાને લગતા. એના પછી તમે જુઓ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે આ બહુ મહત્વનો પેરેગ્રાફ રહેશે, એનું માર્કિંગ રહેશે 5 ગુણ, બરાબર. અહીંયા આગળ મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિસ્ટેટિંગ બટ પાર્વતી બાય આસ્ક ધેમ ટુ સીટ. અહીંયા અનસીન પેસેજ હશે, ટેક્સ્ટને આધારિત હશે નહીં, કોઈ પણ 12 પૂછવામાં આવ્યો હશે, બરાબર. એક્ઝામિનર અહીંયા આગળ જે પેરેગ્રાફ મૂકશે એ અનસીન પેસેજ હશે, જે તમે ક્યારે વાંચેલો નહીં હોય, કોઈક 12 મુકાઈ ગયો હશે. અને ઘણી વાર એવું પણ બને કે તમે નવનીત કે કોઈ પણ બુકનું સાહિત્ય વાંચ્યું હોય ને એમાંથી પણ આવી શકે છે, બરાબર. એવું જરૂરી નથી કે 12 જ, પણ એ ટેક્સ્ટ વિભાગનો હશે નહીં, એટલે એના ગુણભાર કેટલા રહેશે મિત્રો? 5. ઓકે, હવે આગળ જોઈએ. ઓગણીસ, 20, 21, 22 અને 23, બરાબર. આમાં શું છે, રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીબાઈ. હવે જે પેરેગ્રાફ હતો ને એના આધારે જ આ જે પ્રશ્નો પૂછ્યા છે, બરાબર. આ જે પ્રશ્નો છે 5-5 એ પેલા પેરેગ્રાફ જે અનસીન પેરેગ્રાફ આવશે એના આધારિત હશે. એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આખો ડેટા વાંચો, એવું જરૂરી નથી મિત્રો કે આનો આ ડેટા આવે, એ ડેટા કોઈ પણ હોઈ શકે છે. અહીંયા ડેટા શાનો છે, માર્ક્સ ઓપ્ટેન બાય સ્ટુડન્ટ ઇન ધ ફાઇનલ ટેસ્ટ. ફાઇનલ ટેસ્ટમાં સ્ટુડન્ટે કેટલા માર્ક્સ મેળવ્યા એનો આખો ડેટા સમજાયો છે. આની જગ્યાએ ક્રિકેટ મેચનો પણ આવી શકે છે, બરાબર. કોઈ પણ વસ્તુનો આવી શકે છે, બરાબર. પણ આપણે એના માટે તૈયારી રાખવી પડે. હવે અહીંયા તમે જુઓ 24, 25, 26, 27 અને 28 આ જે 5 ગુણ છે, બરાબર. આ 5 ગુણ એ તમે રોકડા મેળવી શકો છો, પણ ક્યારે? તમને આ ડેટા સમજણ પડતી હોય તો. બહુ ઈઝી પૂછાય છે આ, તો થોડોક હાર્ડ છે, આનાથી પણ ઈઝી પૂછાય છે, પણ એના માટે આપણે પહેલાંથી પ્રિપેરેશન હોવું જોઈએ. તમે મારા વિડીયો જે છે કન્ટિન્યુ જોતા રહેજો, તમને આના વિશેનું સચોટ તમને માહિતી મળી જશે, બરાબર. પણ વિડીયો એક પણ ચૂકતા નહીં, ઓકે. તો હવે આગળ જોઈએ. એના પછીનું રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ઇન્ટરવ્યુ મિત્રો ખૂબ જ મહત્વનું છે, પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે, ને આ ઇન્ટરવ્યુની જો તમે વ્યવસ્થિત તૈયારી કરેલી હોય તો તમને કોઈ પણ પ્રશ્ન ન આવડે એવું બને નહીં, ઓકે. તો ઇન્ટરવ્યુ જોઈએ. ઇન્ટરવ્યુઅર, થેન્ક યુ ફોર ટેકિંગ સમ ટાઈમ ઓફ ફ્રોમ યોર બિઝી શિડ્યુઅલ ટુ આન્સર ફ્યુ ક્વેશ્ચન અબાઉટ યોર લાઈફ. અભિનંદન, ઇટ્સ માય પ્લેઝર. અહીંયા એક આખું ઇન્ટરવ્યુ આપેલું છે, બરાબર. આ જે ઇન્ટરવ્યુ છે મિત્રો એ આનું આ પૂછાશે એવું શ્યોર કહી શકાય નહીં, આનો ગુણભાર જે રહેશે
ए चार गुण रहेशे बराबर। हवे एना आधारित ज मित्रों तमे जोई सको छो के अहींया आगळ शुं कर्युं छे एने प्रश्नो पण पूछ्या छे बराबर। आखू इंटरव्यू चालशे अने एना पछी प्रश्नोनो उल्लेख कर्यो छे। 29 30 31 अने 32 नंबर खास याद राखजो। आ नंबर ऊपर आज प्रश्न चालतो हशे एनी श्योर गेरंटी छे बराबर। तो आवा प्रश्नों आपेला हशे ने एना आधारित जाओ तो आउट ऑफ फोर तमे फोर मेंटेन करी शकशो, तमे मेळवी शकशो मित्रों। पण क्यारे तमे सौथी पहेला आवो पेरेग्राफ इंटरव्यू के पेसेज आवे तो सौथी पहेला एने शुं करो व्यवस्थित रीड करो बराबर। केटली टाइम टू टाइम्स तमे एकवार रीड करी लो पछी ऑटोमेटिक तमने जवाब फटाफट एमांथी मळवा लागशे। पण एना माटे शुं करवुं पड़े, सारामां सारुं वाँचन करवुं पड़े मित्रों। चलो हवे आगळ जईए सेक्शन नंबर सी बराबर। सौथी महत्वनो छे मित्रों बराबर। आमां थोड़ी मेहनत करिए ने तो गमे तेटलू हार्ड पेपर होय तो पण आपणे रिजल्ट मेंटेन करी शकीए छीए। पण एना माटे सौथी महत्वनी छे आपणी तैयारी। ओके तो शुं कीधुं छे, मैच द लैंग्वेज फंक्शन विथ द सेंटेंस। अहींया आगळ महत्वनी वस्तु शुं छे, फंक्शन। दसमामां तो महत्वना छे, એવાને એવા 11-12માં પણ મહત્વના છે બરાબર। ફંક્શન સૌથી વધારે મહત્વના છે, એના દ્વારા વાક્ય રચના બહુ સરળતાથી સમજી શકાય છે, જેનું ગુણભાર રહેશે 3। ઓકે આમાં વાક્ય આપેલું હશે અને સામેના ઓપ્શન પણ હશે એ અને બી કરીને બરાબર। તો તમારે એ વાક્ય આપેલું છે એમાંથી એનો બી સેક્શનમાંથી તમારે જવાબ શોધીને લખવાનો હોય છે, એટલે માત્ર નંબર આપવાનો રહે છે 33 34 અને 35 અને તરત જ એના સામે જવાબ। ઓકે એના પછી છે ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ કમ્પ્લીટ ધ કન્વર્સેશન। અહીંયા કન્વર્સેશન આપ્યું છે, પ્રશ્ન ઉપરથી જવાબ, જવાબ ઉપરથી પ્રશ્ન, એવું આખું પેરેગ્રાફ હશે બરાબર। અહીંયા નંબર 36 ઉપર જોઈ શકો છો તમે, આર્યા વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તમે તમારું હોમવર્ક ક્યારે કર્યું હતું। હવે જુઓ યુથી પ્રશ્ન પૂછાયો છે એટલે જવાબ આઈથી જ આવશે, તો ઓપ્શન છે એ બી સી ડી બરાબર। તો હવે કયું સારું વાક્ય એનું શૂટ થશે એ જોવાનું, અને જવાબ પરફેક્ટ કયો બેસે છે, આઈ લાઈક ટુ ડુ હોમવર્ક બરાબર। અહીંયા શું પૂછ્યું છે, વેનથી પૂછ્યું છે એટલે અહીંયા સમય જવાબ લખવાનો, તો આ જવાબ આવશે નહીં। બીજું છે આઈધર માય મધર ઓર માય ફાધર ડસ માય હોમવર્ક, એવું પણ પૂછ્યું નથી કે હોમવર્ક કોણ કરશે, તમને ક્યારે હોમવર્ક કરવું ગમે છે સમય માંગ્યો છે। ત્રીજું વાક્ય આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock, એક આ જવાબ આવે એવું લાગે છે, તો પણ હજુ કન્ફર્મેશન માટે ચોથું વાક્ય પણ જોઈ લઈએ, આઈ ડોન્ટ લાઈક ડુઈંગ માય હોમવર્ક, મને મારું હોમવર્ક કરવું ગમતું નથી, તો આ પણ જવાબ ના આવે, એટલે આન્સર કયો રહેશે, ઓપ્શન સી। તો આ રીતે એક કન્વર્સેશન તમારે પૂર્ણ કરવાનું હોય છે જેનું માર્કિંગ રહે છે 3। હવે મિત્રો આમાંથી ત્રણમાંથી ત્રણ આવી શકે છે ને આમાંથી પણ ત્રણમાંથી ત્રણ આવી શકે, પણ મહેનત વ્યવસ્થિત કરી હોય તો એમને એમ કશું આવતું નથી મિત્રો બરાબર। અહીંયા બીજું ઉદાહરણ પણ આપેલું છે બરાબર, એટલે ટોટલ 36, 37 અને 38 એમ કરી ટોટલ 3 માર્ક્સ થશે, સોરી 4 નહીં પણ 3 બરાબર। અહીંયા બીજું છે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ, મેથ્સમાં તમે ઓછા માર્ક્સ કેમ લાવ્યા બરાબર, તો જુઓ એના ઓપ્શન જુઓ, મેથ્સ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ, એક આ ઓપ્શન છે, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ, બીજો ઓપ્શન છે સી ઓપ્શન, માય મેથ્સ ટીચર ઓલવેઝ અસાઇન્સ ડિફિકલ્ટ ટાસ્ક, ત્રીજો ઓપ્શન, અને એના પછી ચોથો ડી, આઈ વિલ પાસ આઈધર ઇન મેથ્સ ઓર ઇન સાયન્સ। હવે આમાંથી તમારે વિચારીને જવાબ લખો, અહીંયા શું કીધું છે, શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે, સોરી શોઈંગ રિઝલ્ટ, કારણ શું છે બરાબર, તો એનું કારણ હોય એટલે કારણદર્શક શબ્દ કયો છે, બી વાળો, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ, મેથ્સ મને ઓછું પસંદ છે। અહીંયા પણ એ રીતે છે, અહીંયા તમે જુઓ પહેલું જે છે એ વાક્ય નથી પણ બીજું છે, ઘણીવાર શું છે વાક્ય ઉપરથી જવાબ, અહીંયા ઘણીવાર જવાબ ઉપરથી વાક્ય પણ બનાવવું પડે બરાબર। તો સ્પંદન ઇટ્સ નિયર ધ બસ સ્ટેશન, તો જવાબ એને આપ્યો છે કે તે બસ સ્ટેન્ડની નજીક છે, તો પ્રશ્ન પૂછવું પડે, તો પ્રશ્ન કયો બને, હાઉ ઇઝ ધ એટીએમ, એટીએમ કેવું છે, ના એટીએમ કેવું છે એવો જવાબ નથી મળતો, વેન વિલ યુ વિધડ્રો મની ફ્રોમ ધ એટીએમ, અહીંયા સમયનો પણ ઉલ્લેખ નથી એટલે આ પણ વાક્ય ના આવી શકે, વેર ઇઝ ધ એટીએમ,
एटीएम क्या छे, तो जवाब मळे छे इट इज नियर द बस स्टेशन, तो आ जवाब परफेक्ट छे, बाकीना जे ऑप्शन छे ए जवाब खोटा छे, तो ऑप्शन नंबर सी। तो आ रीते तमारे कन्वर्सेशन पूर्ण करवानो रहे छे, घणी वार प्रश्न आप्यो तो एना आधारित जवाब, घणी वार जवाब आप्यो एना आधारित प्रश्न। ओके, आटला सुधी मित्रों तमे समझी गया छो बराबर, हवे आपणे आगळ चालीए। હવે એમાં શું છે, જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ, બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ શબ્દોનો આને કેવી રીતે ઉપયોગ કર્યો છે, બરાબર જોઈએ। રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, શું કીધું છે, આખી પ્રોસેસ સમજાવવાની, અહીંયા ફંક્શનનો જ ઉપયોગ છે, ફંક્શન જ્યારે ચાલશે ને ત્યારે આ જ તમારો જે પ્રશ્ન છે ને કે સમજણ નથી પડતી સાહેબ, એ તમને ઓટોમેટિક આવડી છે। રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરાબર તો આખી પ્રોસેસ મળે, અહીંયા આગળ પ્રોસેસ શું બતાવી છે કે મોબાઈલનું જે કવર છે પાછળથી કાઢી નાખવું, હવે આગળ શું પ્રોસેસ થઈ છે, ફોર રિમૂવિંગ ધ બેટરી ટેક આઉટ ધ બેટરી એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી, તો શું થશે બોલો સર, જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી, જો પાછળનું તમે ખોલશો ને મોબાઈલનું કવર એટલે તમે સીધું શું જોવા મળશે, બેટરી જોવા મળે કે કંઈ બીજું જોવા મળે મિત્રો, બરાબર તો આ રીતે પ્રોસેસ બતાવી, અલગ અલગ પ્રોસેસ અને અલગ અલગ ફંક્શનોનો આપણે ઉપયોગ કરીએ છીએ। અહીંયા આગળ જુઓ શોઈંગ અલ્ટરનેટિવ, અહીંયા પસંદ ના પસંદની વાત છે, બરાબર તો રૂસિલ વિલ ખાલી જગ્યા, હવે પસંદ બે ઓપ્શન આપવાના છે, શું કીધું છે શોઈંગ અલ્ટરનેટિવ બેમાંથી કોઈ પણ એક, તો શું છે સિંગ એ પંજાબી સોંગ એન્ડ ડાન્સ, અહીંયા કોઈ પસંદનો વાત જ નથી કારણ કે અહીંયા કન્જેક્શન વાપર્યું છે, મેક અ રેકોર્ડ ઇઝ રનિંગ ધીસ ટાઈમ, આમાં પણ કોઈ અલ્ટરનેટિવ દર્શાવવામાં આવ્યું નથી, બાય અ બાઇક બીકોઝ હી ઇઝ ફોન, અહીંયા રીઝન નથી તે કારણ દર્શ, તો લાસ્ટ ઓપ્શન સ્ટડી આઈધર ઓર, જો આઈધર અને ઓર જ્યારે અલ્ટરનેટિવનો ઉપયોગ હોય ત્યારે આઈધર ઓર અથવા નાઈધર નો, આ બંનેમાંથી એકનો ઉપયોગ આપેલો, તો ઓપ્શન નંબર ડી સાચું પડશે। ફંક્શન ચાલશે એટલે મિત્રો તમને બહુ સરસ રીતે સમજાઈ જશે, એની ચિંતા જરાય ના કરો, અત્યારે માત્ર પેપર સ્ટાઇલ તમે સમજી લો અને આ પેપર સ્ટાઇલ પ્રમાણે જ તમારે કામ કરવાનું રહેશે। આની લિંક તમને તમારા મોબાઈલમાં મળી જશે બરાબર, અને મારી ડિસ્ક્રિપ્શનમાં પણ તમે જોઈ શકશો, જેથી તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે જ વાંચન કરવાનું, તો તમે બહુ ઓછા સમયમાં સારું પરિણામ મેળવી શકશો। 41 નંબર જેનિલ ડાન્સ વેલ ખાજી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર આમાં કોન્ટ્રાસ્ટ દર્શાવવા છે, બરાબર કે વસ્તુ સારું કરતો હોય પણ એના વિરોધમાં થતું હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિ પૈસાદાર છે પણ કંજૂસ હોય, બરાબર દાખલા તરીકે કાનજીભાઈ ઇઝ અ રીચ પર્સન બટ હી ઇઝ વેરી શું કહી શકાય, કંજૂસને શું કહી શકાય, મને કમેન્ટમાં જવાબ આપજો, બરાબર સરસ, જો જેનિલ ડાન્સ વેલ ખાલી જગ્યા, તો અહીંયા આગળ શું સારો ડાન્સ કરી શકે છે તો પછી એને સિલેક્શન બી થવું જોઈએ, પણ અહીંયા કંઈક વિરોધી વાત છે, ઇન્ડિકેટિવ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે મિત્રો અહીંયા શું થશે વિરોધાભાસ દર્શાવવાનો, બરાબર સો હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, ના સારો ડાન્સ કરે તો મેળવી શકે એટલે આ જવાબ ના હોઈ શકે, ધેર ફોર હી વિલ ચૂઝન ફોર ધ નેશનલ કોમ્પિટિશન, સારો ડાન્સ કરે એટલે સિલેક્ટેડ થઈ ગયો, કોન્ટ્રાસ્ટ આવતો જ નહીં, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ, આ જવાબ પરફેક્ટ, દો હી વોઝ ગિવન ધ ટ્રોફી, તેમ છતાં એને આપવામાં આવ્યું, આ પણ ના, સારો ડાન્સ કરે છતાં પણ એન્યુઅલ પ્રોગ્રામ માટે સિલેક્ટ ન થયો, તો અહીંયા વિરોધાભાસ ચોખ્ખો જણાઈ રહ્યો છે, એટલા માટે એ આવશે, બરાબર આગળ જોઈએ મિત્રો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટિવ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, અહીંયા આગળ તમે જુઓ એપ્રોપ્રિએટિવ વર્ડ્સનો ઉપયોગ કરવાનો છે મિત્રો, બરાબર એપ્રોપ્રિએટિવ વર્ડ્સનો તમે ઉપયોગ કરશો એટલે તમે ઓટોમેટિક સારામાં સારું જવાબ મેળવી શકશો, બરાબર એમાં નંબર છે જુઓ 42
જનરલી ક્લેવર સ્ટુડન્ટ પ્લેન. હવે અહીંયા આગળ શું કર્યું છે ને તમે જુઓ, આખો પેરેગ્રાફ મૂકેલો છે બરાબર, ને એના અંદર 42 નંબરમાં ટોટલ કેટલી ખાલી જગ્યા હશે મિત્રો? 3. અને દરેકના ગુણભાર પણ કેટલા હશે? 3 બરાબર. તો અહીંયા જો 1 નંબર 2 નંબર અને 3. હવે આના જવાબ પણ આપેલા છે. આ રીતે તમારે કોઈ પણ પેરેગ્રાફ હશે એને તમારે જવાબ લખવાના રહેશે. એના પછી શું કીધું છે? ફાઇન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, મતલબ અહીંયા સિનોનેમ્સ પૂછ્યા છે. એનું માર્કિંગ પણ કેટલું રહેશે? માર્કિંગ 3 માર્ક્સ બરાબર. હવે આ પ્રશ્ન છે મિત્રો, અને આ જે બધા દર્શાવવામાં આવ્યા છે આ શું છે? એના આન્સર છે. આમાંથી તમારે શોધવાનું બરાબર જે સાચો આવતો હોય. ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાંથી કયું છે, પણ આ પ્રશ્ન છે અને આમાંથી જે સાચો જવાબ આવતો એટલે તમારે પહેલાં પરીક્ષામાં આ લખવાનું અને સામે એરો કરી દેવાનો. એરો કરીને જે જવાબ આવતો એ લખવાનો રહેશે. ઓકે, એના પછી જોઈએ. સેક્શન ડી, સૌથી મહત્વનું સેક્શન ડી છે આપણા માટે, એને વ્યવસ્થિત સમજી લઈએ એટલે પછી કોઈ પ્રશ્ન રહે નહીં. તો શું કહે છે 46 નંબરમાં? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગીવન બિલો ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. જોજો મિત્રો, ખાસ ધ્યાન આપજો. શું કહ્યું છે? ઇનડાયરેક્ટ નેરેશન કહ્યું છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ઉપયોગ કરે છે. એક પેરેગ્રાફ આપેલો છે અને એના આધારે જવાબ આપવાનો છે. એનો ગુણભાર રહેશે મિત્રો 2 માર્ક્સ. આમાં ધારો તો 2 માંથી 2 આવી શકે છે. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલશે એટલે તમને ઓટોમેટિકલી આમાં ખબર પડી જશે. એનો વિડીયો ખાસ જોવાનો રાખજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ માત્ર ધોરણ 10 પૂરતો જ નથી, 11 અને 12માં પણ કામ આવશે. એના પછી છે સૂચના છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. આમાં કન્જક્શનનો ઉપયોગ કરે છે. એનું માર્કિંગ રહેશે મિત્રો 3 ગુણ બરાબર. 3માંથી આપણે ધારીએ તો 3 તો આવી જ શકે, પણ ક્યારે? મહેનતજી. તો તમે જોઈ શકો છો 47, 48 અને 49 અહીંયા કન્જક્શનનો ઉપયોગ કર્યો છે. કન્જક્શનો પણ આપણે તમને સમજાવીશું, એમાં થોડું વિશિષ્ટ ધ્યાન આપજો તો કન્જક્શનનો પ્રશ્ન પણ સરળ થઈ જશે. ક્વેશ્ચન નંબર 50, આમાં શું કહ્યું છે? રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. આ તો બહુ ઇઝી છે, આમાંથી 3માંથી 3 મેળવી શકાય. કેમ? એનું કારણ શું છે? કારણ કે અહીંયા આગળ એના ઓપ્શન ઓલરેડી આપેલા જ છે અને ઓપ્શનને આધારે તમારે જવાબ લખવાનો રહે છે. એટલે આમાંથી એક પણ માર્ક્સ મારા ખ્યાલ પ્રમાણે તો ન જ જવો જોઈએ. હવે આમાં જોઈએ, ડુ એઝ ડાયરેક્ટેડ, સૌથી મહત્વનો ટોપિક, સૂચવ્યા મુજબ કરો. 51 નંબરનો પ્રશ્ન શું કહે છે મિત્રો? ધ પોલીસમેન આસ્ક ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન, ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન, ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. હવે આ પેરેગ્રાફ છે અને સૂચના હજુ અહીંયાથી શરૂ થાય છે. જુઓ, બિગીન લાઈક ધીસ, ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન બાય ધ પોલીસમેન. હવે સમજવું પડે, અહીંયા જેન્ડર ચેન્જ થતું હોય, એક્ટિવ પેસિવ થતું હોય બરાબર, નામમાં ચેન્જ થતો હોય, તો અહીંયા શું કર્યું છે? એને ધ પોલીસમેન આસ્ક્ડ, આસ્ક્ડ આપેલું હતું અને એને વોઝ આસ્ક્ડ કર્યું બરાબર. અને આગળ પોલીસમેન હતું અને પાછળ સ્ટ્રેન્જર હતું, તો એને શું કર્યું છે? સ્ટ્રેન્જરને આગળ લાવ્યું છે. મતલબ શું થઈ ગયું આગળ મિત્ર? તમે સમજી શકો છો શું થયું છે? અને ખાસ ઉલ્લેખ કર્યો છે મિત્રો, અહીંયા જુઓ બાય, એટલે આ શું હશે? વોઇસને લગતું વાક્ય બરાબર. એક્ટિવમાંથી એને એક્ટિવ વોઇસમાંથી શું કર્યું છે? પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું છે બરાબર. એક્ટિવમાંથી એને પેસિવમાં કન્વર્ટ કરી દીધું છે. શામાં કન્વર્ટ કર્યું છે? એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું છે. આવું નહીં, આની જગ્યાએ નામનું પણ પૂછાઈ શકે છે અને જેન્ડર પણ પૂછાઈ શકે છે. ઓકે, એના પછી નંબર આવે છે 52, એમાં શું કહ્યું છે? એ પણ સેમ કન્ડિશન જ છે બરાબર. એના ટોટલ ગુણ થાય છે 4, એટલે 2 ગુણનું આ અને 2 ગુણનું આ, એટલે ટોટલ કેટલા થઈ ગયા મિત્રો? 4 ગુણ. બંનેના થઈને 4 ગુણ થાય છે. અહીંયા શું કર્યું છે? ઇટ ઇઝ રેનિંગ, અને અહીંયા કર્યું છે ઇટ વોઝ. મતલબ શું કર્યું છે? ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં કરડશે. ચેન્જ ધ ટેન્સ પણ થઈ શકે છે.
एना पछी सूचना आवे छे सिलेक्ट द क्वेश्चन टू गेट अंडरलाइन वर्ड्स ऑब्लिक और फ्रेश एज देर आंसर. शू कहू सिलेक्ट द क्वेश्चन टू गेट द अंडरलाइन वर्ड्स एज फ्रेश देर आंसर. अंडरलाइन जो करेलो छे एना आधारे तमारे जवाब आपवाना रहेशे. ओके तो रहमान कैन स्पीक एनी लैंग्वेज फ्लुएंटली बराबर. अहीं आगळ आपणे आगळ जोईए. जो अहीं पेपर स्टाइल में थोड़ी भूल छे मित्रों. प्रश्न शू कहे छे के एवो प्रश्न सिलेक्ट करो के जेना नीचे अंडरलाइन करी होय एना आधारे प्रश्न बनावो बराबर. तो कई वांधो नहीं आपणे बनाई दीए थोड़ू समझो. तमारे परीक्षा में टेन्शन नहीं लेवानू. तमारे एना अंदर अंडरलाइन करेली हशे बराबर. तो प्रश्न छे रहमान कैन स्पीक एनी लैंग्वेज फ्लुएंटली. हवे एना ऑप्शन ने समझिए. सौथी पहेलो ऑप्शन वॉट केन रहमान डू. रहमान शू करशे शू करी सके छे. बीजो ऑप्शन हाउ केन रहमान स्पीक एनी लैंग्वेज. हूज लैंग्वेज केन रहमान स्पीक अने विच लैंग्वेज केन रहमान स्पीक. तो आ बने ऑप्शन तो पहला निकली जैसे मित्रों. आ तो नहीं जाए बराबर कारण के हूज अहीं पूछू छे तो पछी रहमान ना आवे बराबर. अने विच लैंग्वेज तो अहीं कई लैंग्वेज नो उपयोग कर्यो नथी बराबर. स्पेसिफिक लैंग्वेज आपी नथी कोई पण लैंग्वेज. वॉट केन रहमान डू आ प्रश्न बनी सके छे. रहमान कैन स्पीक एनी लैंग्वेज फ्लुएंटली तो वॉट केन रहमान डू. रहमान शू करी सके छे तो रहमान कैन स्पीक एनी लैंग्वेज फ्लुएंटली. तो आ ऑप्शन पर नहीं आवे. जवाब ए आपणो साचो रहेशे. हवे तो प्रश्न शू हशे वॉट केन रहमान डू. तो अहीं एनी लैंग्वेज जे छे ने एना नीचे मित्रों शू करेलू हशे अंडरलाइन करेली हशे बराबर. तमारा आ जे प्रश्न छे एना नीचे अंडरलाइन करेली छे एटले तमे सरल रीते समझी शकशो. अहीं आगळ एनी लैंग्वेज आपेलू एटले तमारे समझ पड़ी जाय कोई वस्तुनो उल्लेख छे एटले ऑप्शन आ साचो पड़शे. अहीं पेपर स्टाइल आगळथी आवेली छे गुजरात माध्यमिक बोर्डमांथी पण आमां पण भूल छे. हूँ तमने समझाई दऊं छूँ एटले वांधो नहीं आवे टेन्शन ना लो. बीजू एक एक्जाम्पल जोईए एटले थोड़ो वधारे ख्याल आवशे. विवेक हेज रिसेंटली जॉइंड द जिम फॉर बिल्डिंग हिज बॉडी. आमा पण ऑप्शन आपेलो नथी. जो ऑप्शन नथी पण आपणे ऑप्शन ना नीचे अंडरलाइन नथी करेली परंतु ऑप्शन ना आधारे समझी सके. अहीं वेंती वाक्य छे एटले आ जवाब तो नहीं जावे. केम नहीं आवे एनुं कारण शुं छे. समयनो कोई उपयोग ज नथी. पछी छे वॉट हेज विवेक डन एट जिम. आ थोड़ो बनी सके छे बराबर पण आ पण योग्य जवाब तो नहीं ज बने ले आ पण नहीं आवे. तीजु छे विच जिम क्या जिम मो. तो जिम नु नाम पण अहीं क्या आलेलो नथी ले आ पण नहीं आवे. हवे छे वाय वोज विवेक जॉइन द जिम. विवेक जॉइन शा माटे करे छे जिम ने शा माटे जॉइन करे छे. तो अहीं जवाब आपेलो छे फॉर बिल्डिंग हिज बॉडी. तो अंडरलाइन आ शब्द नीचे हशे बराबर. तो तमे समझी गया छो के परीक्षानी अंदर शू हशे मित्रों तमने व्यवस्थित रीते अंडरलाइन करेली आपवामां आवेली हशे बराबर. जे पण शब्द हशे एना नीचे अंडरलाइन आलेली जशे जेनाथी तमे इन द एक्जाम तमे कोई पण प्रश्ननुं सोल्यूशन लाई शकशो. हजु 55 નંબરનું પણ એક ઉદાહરણ સમજી લઈએ એટલે તમારી મગજના અંદર જે પણ કન્ફ્યુઝન હોય એ આપણે દૂર થઈ જશે. ઓકે ધ કુક એડ અ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ. ઓકે તો પહેલો ઓપ્શન વોટ ડીડ ધ કુક એડ ઇન ધ સોસ. તો સીધો જવાબ છે રેડ ચીલી. તો રેડ ચીલી નીચે અંડરલાઈન છે એટલે તમારા જવાબ સાચો છે બરાબર. બાકીના ઓપ્શન જવાની જરૂર નથી બરાબર. ઓકે તો આ જવાબ તમારો પરફેક્ટ છે. છેલ્લો વિભાગ હવે આપણે સમજી લઈએ મિત્રો સેક્શન ઈ. તો સેક્શન ઈ મિત્રો શું કહે છે એ થોડું સમજી લઈએ આપણે. સેક્શન ઈ એવું કહે છે કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ
125 वर्ड्स इन द फॉलोइंग 125 शब्दों में वर्णन करवानो छे मित्रों लगभग दोढ़ एक पेज थी जाए जो लखवा जाइए तो दोढ़ एक पेज नू आपनू लखाण थाय एमो ऐसे पूछाय छे पेरेग्राफ एटले तमारे एम नहीं के फकरो ऐसे पूछाशे अहींया छे माय इंग्लिश टीचर अमारी ज वात थाय छे घणो बधुं लखी शकाय जो लखवू होय तो बराबर एमां पण मित्रों तमने एक नहीं परंतु बे बे ऑप्शन आपेला छे બેમાંથી તમને જે ગમે એ તમે લખી શકો છો બીજો છે માય બેસ્ટ સોરી ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત ગુજરાતનું સૌથી બેસ્ટ ગામડું તો અહીંયા કુણ કુલ ગુણભાર રહેશે 6 બેમાંથી કોઈ પણ તમને એક આવડે એ જ લખવાનું રહેશે હજુ ત્રીજો ઓપ્શન પણ આપેલો છે કયો છે વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી સૌથી મહત્વનો બરાબર એક્ઝામની દ્રષ્ટિએ સૌથી મહત્વનો એક આ રહેશે આ પણ સૌથી મહત્વનો રહેશે બરાબર તો ત્રણ જ્યારે ઓપ્શન આવેલા હોય ને ત્રણમાંથી તમારે માત્ર ને માત્ર એક જ લખવાનો રહેશે બરાબર ત્રણે ત્રણ ના લખતા કે બે બે ગુણનું લખી દઈએ એવું ના થાય કોઈ પણ એક વ્યવસ્થિત લખી દો ચેક ચાક નહીં કરવાની મિત્રો નહીંતર શું થશે તમારા માર્ક્સ કપાવવાની સંભાવના એના પછી જોઈએ 57 નંબરનો જે પ્રશ્ન છે શું કહે છે કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઇમેલ તો અહીંયા આગળ મિત્રો ઇમેલ પૂછાશે હર ફ્રેન્ડ નિરાલી ઓન KPC જો અહીં અમારું નામ આવી ગયું છે KP 543@yahoo.com ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી અહીંયા ઇમેલની વાત કરી છે બરાબર તો ઇમેલ પણ આવી શકે છે અને એના ઓપ્શનમાં જોઈએ શું છે રાઇટ અ રિપોર્ટ શું કહ્યું છે મિત્રો અહીંયા આગળ એને રિપોર્ટની પણ વાત કરી છે તો બીજો ઓપ્શન જે છે એ આપણો છે રિપોર્ટ સ્વચ્છતા અભિયાન સૌથી મહત્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વચ્છતા અભિયાન બરાબર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનને ખૂબ જ ભાર આપે છે તો 100% એક્ઝામની દ્રષ્ટિએ પૂછાઈ શકે એવું છે સ્વચ્છતા અભિયાન તો બે ઓપ્શન તમને મળે છે અહીંયા આગળ એક ઇમેલ અને એક રિપોર્ટ બેમાંથી જે પણ આવડે એની તૈયારી સારી કરવી રિપોર્ટ પણ બહુ મસ્ત લખી શકાય ને ઇમેલ પણ લખી શકાય આપણે બંનેની તૈયારી કરવાની બરાબર એના પછી લાસ્ટ એન્ડ ધ ફાઇનલ શું પૂછાય છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અહીંયા કોઈ ચિત્રનું વર્ણન આપેલું હશે અને તમારે સોરી ચિત્ર આપેલું છે એનું વર્ણન કરવાનું છે આ શું છે તમને ચિત્ર સાનું લાગે છે મિત્રો આ છે ગાર્ડનનું ચિત્ર જો ચિત્રનું વર્ણન કરતા હોય ને એના પહેલાં સૌથી પહેલાં તો ચિત્ર શાનું છે એ ખબર હોય છે ગાર્ડન છે કે પછી દરિયા કિનારાનું છે એ બંને ખબર હોય છે આપેલું ગાર્ડનનું હોય ને આપણે વર્ણન દરિયા કિનારાનું કરતા હોય તો ના ચાલે એટલે પહેલાં ચિત્રને વ્યવસ્થિત સમજી લેવું ક્લાસરૂમ છે કે પછી સ્કૂલનું છે બંને ડિફરન્ટ ખબર હોવું જોઈએ બરાબર તો સૌથી પહેલાં પિક્ચર શાના વિશેનું છે એ ઓળખી અને પછી તમારે વાક્યો લખવાનું 5 ગુણનું છે એટલે તમારે ઓછામાં ઓછા કેટલા વાક્યો લખવા પડે 7 7 વાક્યો લખો તો તમને 5માંથી એટલીસ્ટ 4.5 માર્ક્સ તો મળે ને મળે જ મિત્રો એનાથી ઓછા તો ના જ મળે એટલી મારી પોતાની ગેરંટી છે બરાબર અહીંયા મિત્રો આપણું જે પેપર સ્ટાઇલ આખી જે છે એ કમ્પ્લીટ થાય છે બરાબર આમાં તમને કોઈપણ વસ્તુની ના ખબર પડી હોય તો તમે મને કોલ દ્વારા પૂછી શકો છો બરાબર આખી પેપર સ્ટાઇલ આપણે સમજાવી દીધી છે બરાબર પ્રશ્નપત્રનું પરિરૂપ પણ સમજાવી દીધું અને આખું પેપર જે છે એક્ઝામ્પલ સહિત સમજાવી દીધું છે આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછજો આપણે એના વિશેની તમને ડિટેલમાં માહિતી પણ આપીશું બીજું વધુમાં કહેવાનું મિત્રો એટલું જ છે કે તમે મારા બધા વિડીયો શાંતિથી જોજો એકવાર નહીં તો બે બે વાર જોજો જેનાથી તમને એક્ઝામ રિલેટેડ બધી જ માહિતી એકદમ સ્પષ્ટ ભાષામાં તમને ખબર પડી જશે બરાબર આપણે એકદમ હાઈફાઈ જે ચાલી રહ્યું છે એ રીતનું એજ્યુકેશન આપવા નથી માગતા પરંતુ તમારું જે લેવલ છે એ પ્રમાણે તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું જેથી તમે બોર્ડમાં સારામાં સારું પરિણામ લાવી તમે તમારું અને તમારા મા બાપનું નામ રોશન કરી શકો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો